નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે કોરોના મહામારી વચ્ચે ગુજરાત પેટા ચૂંટણીની આઠ સીટની જાહેરાત કરવામાં આવી છે હવે બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાત અને મધ્યપ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી છે બિહારમાં બીજા તબક્કાનું મતદાન ત્રીજી નવેમ્બરે છે અને એ જ દિવસે ગુજરાત અને મધ્યપ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવશે બંને રાજ્યોની પેટા ચૂંટણી માટે ત્રણ નવેમ્બરે અને દસ નવેમ્બરે મતગણતરી યોજાશે ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી છે અને આઠ બેઠકોમાં વડોદરા જિલ્લાનું કરજણ વિધાનસભાની ચૂંટણીમાં પણ યોજાશે ને ત્યારબાદ ગુજરાતમાંથી ગઢડા લીંબડી ડાંગ ઘારી કરજણ મોરબી અબડાસા અને કપરાડા આ આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે લિસ્ટ પ્રમાણે નવ ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે સોળ ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે સત્તર ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે ત્યારે ઓગણીસ ઓક્ટોબરે ઉમેદવાર ફોર્મ પાછા ખેંચી શકશે ને ત્યારબાદ ત્રણ નવેમ્બરે મતદાન અને દસ નવેમ્બરે મતગણતરી થશે